જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે આપણે ભણી રહ્યા છીએ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ, બરાબર, જે આર એચ વિટેકરે 1979ની અંદર જેટલા બી સજીવો છે એમને પાંચ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા હતા, બરાબર. તો આગળ આપણે બે સૃષ્ટિ જોઈ, મોનેરા અને પ્રોટિસ્ટા, બરાબર. તો આજે આપણે જોઈશું ફૂગ સૃષ્ટિ વિશે. તમને એ વખતે કીધું હતું કે, અને ખ્યાલ હશે તમને કે જે ફૂગ સૃષ્ટિ છે, બરાબર, એમના લક્ષણોના આધારે એમને અલગ એક સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરવામાં આવી હતી, બરાબર. તો એના લક્ષણો કેવા હતા, તો કે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતો હતો, બરાબર. અને એ જે ફૂગ છે એમાં કોષ દિવાલની હાજરી હોય છે, એટલે કે જે કાયટીનની બનેલી કોષ દિવાલ હોય એની અંદર આવેલી હોય છે. એમનો પોષણ પ્રકાર જો વિષમપોષી અથવા તો મૃતોપજીવી કહેવાય છે, બીજા ઉપર પરપોષી તરીકે આધાર રાખતો હોય એવો છે, બરાબર. તો આજે આપણે ફૂગ સૃષ્ટિ વિશે જાણીશું. તો એના સૌપ્રથમ આપણે સામાન્ય લક્ષણો જોઈએ, તો કે ફૂગ છે એ વિષમ પોષી સજીવો છે, બરાબર. એટલે વિષમ પોષી સજીવો કેવા, એટલે કે જે બીજા સજીવ ઉપર અથવા તો જે મૃત સજીવ છે એના જે કાર્બનિક જે પદાર્થો છે, બરાબર, એનું શોષણ કરી અને જે પોતાનું પોષણ મેળવે છે એને આપણે વિષમ પોષી સજીવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એ ફૂગ છે એ કેવા છે, વિષમ પોષી છે. અને જે ફૂગની અભ્યાસ છે, એટલે કે જે ફૂગ સૃષ્ટિ છે આખી, એના અભ્યાસને આપણે માઇકોલોજી તરીકે ઓળખી છીએ, અથવા તો માઇકોલોજી એને કહેવાય છે, બરાબર. અને જે ફૂગનો અભ્યાસ જે વ્યક્તિ અથવા તો જે વૈજ્ઞાનિક કરતો હોય એને માઇકોલોજિસ્ટ કહેવામાં આવે છે. પછી જે ફૂગ છે તેઓ બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. એટલે એની જે બાહ્યાકાર રચના, બરાબર, એટલે જે આપણે બહારથી જે એની રચના દેખી શકીએ આપણે, એમની જે બાહ્યાકાર રચના છે એની અંદર ખૂબ અલગ અલગ પ્રકારની વિવિધતા, એટલે કે ખૂબ જ વિવિધતા દર્શાવતા હોય છે. એટલે કે જેટલી પણ ફૂગ છે એ દરેક ફૂગ અલગ અલગ, એમની જે રચના છે એ અલગ અલગ હોય છે. પછી એમના નૈસર્ગિક નિવાસસ્થાન, એટલે કે જે ફૂગનો વસવાટ છે એ ફૂગના વસવાટની અંદર પણ એ જે ફૂગ છે એ વિવિધતા દર્શાવતા હોય છે. એટલે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની આપણને ફૂગ જોવા મળતી હોય છે. જેમ કે બ્રેડ ઉપર અથવા તો રોટલી ઉપર જે આપણને સફેદ તાંતના જેવી રચના જોવા મળે છે, બરાબર. આપણે દરેક જણ ઘેર જોયું જ હશે કે જે રોટલી હોય અથવા તો બ્રેડ હોય એની ઉપર થોડો સમય એ રોટલી એમને પડી રહી, બરાબર. તો એની ઉપર ધીમે ધીમે જે ફૂગ હોય એનો વિકાસ થવાની શરૂઆત થતી હોય, એટલે કે ફૂગ એના ઉપર વિકસતી હોય છે. તો એ જે ફૂગ છે એને બ્રેડ મોલ્ડ કહેવામાં આવે છે. સૌપ્રથમ મિત્રો કહી દઉં કે ફૂગ સૃષ્ટિ છે એની અંદર પણ જે ફૂગ છે એને બે એની અંદર વહેંચવામાં આવી છે, એક તો મોલ્ડ અને બીજી ઈસ્ટ, બરાબર. તો એને જે સૃષ્ટિ છે એની પણ સબસૃષ્ટિ કહેવાય એવી, તો કે એક મોલ્ડ અને બીજી ઈસ્ટ, બરાબર. તો જે આ સફેદતાના જેવી જોવા મળે છે આપણને રોટલી ઉપર અથવા તો બ્રેડ ઉપર એને બ્રેડ મોલ્ડ કહેવામાં આવે છે. પછી નાનકીનો સડો, તો કે રોડ્સ જેને કહેવાય, તો કે જે સડો છે, બરાબર, એની અંદર પણ ફૂગ જોવા મળે છે. પછી ખાવામાં વપરાતા મશરૂમ અને બિલાડીનો ટોપ, એટલે આ એક મોસ્ટ કોમન ફૂગ થાય મિત્રો, બિલાડીનો ટોપ અને મશરૂમ છે, બરાબર. મશરૂમ આપણે મશરૂમની ખેતી પણ કરે છે અને એ એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે, એનું જે ન્યુટ્રિશન વેલ્યુ હોય એ ખૂબ જ હાઈ હોય છે. તો એનું શાકભાજી તરીકે પણ એનો ઉપયોગ થાય છે, એટલે આપણે એનું શાક બનાવીને પણ ખોરાકમાં વાપરતા હોઈએ છીએ. પછી મિત્રો બિલાડીનો ટોપ, જેને ટોડ સ્ટૂલ કહેવામાં આવે છે, તો એ જે બિલાડીનો ટોપ છે એ પણ એક પ્રકારની ફૂગ જ છે. પછી રાયના પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા, એટલે તમે ખેતરમાં કદાચ જોયું હોય કે રાય જ્યાં ઉગી હોય, બરાબર, તો રાયના જે પાન છે, એટલે કે રાયના જે પર્ણ છે એની ઉપર સફેદ ટપકા જોવા મળે છે, બરાબર. તો એ સફેદ ટપકા શું છે, તો એ સફેદ ટપકા એ ફૂગ જ છે, બરાબર. પછી બ્રેડ અને જવનો દારૂ બનાવવા વપરાતી ઈસ્ટ, એટલે જે બ્રેડ છે, એટલે આપણે જે ખાઈએ છીએ બ્રેડ, એ બ્રેડની અંદર પણ શું જોવા મળે છે, તો કે ઈસ્ટ, એટલે કે જે સેક્રોમાઇસિસ સિરવીસી નામની ઈસ્ટ છે બ્રેડની બનાવટમાં, એ ઈસ્ટને, એટલે કે જે ફૂગ છે એને વપરાતી હોય છે. અને જે જવનો દારૂ, એટલે કે બિયર જે બને છે, એ બિયર બનાવવામાં, બરાબર, જે જવનો દારૂ એટલે કે બિયર જે બને છે એ બિયરની અંદર પણ સેક્રોમાઇસિસ સિરવીસી નામની ઈસ્ટ વાપરવામાં આવતી હોય છે. પછી ઘઉંમાં થતો ગેરુનો રોગ, એટલે જે ગેરુનો રોગ છે એ પક્ષીન્યા નામની ફૂગ, એટલે કે જે પક્ષીન્યા નામની ફૂગ છે એના કારણે થતો હોય છે. પછી પેનિસિલિયમ ફૂગ એ પ્રતિજૈવિક દ્રવ્યો, એટલે કે એન્ટીબાયોટિક, બરાબર. પેનિસિલિયમ જે ફૂગ છે એની અંદર એમાંથી એન્ટીબાયોટિક આપણે બનાવવામાં આવે છે. પેનિસિલિયમ એક ગ્રુપ છે, બરાબર. એ પેનિસિલિયમ જે છે એની અંદરથી પેનિસિલિયમ નોટેટમ અથવા તો પેનિસિલિયમ ક્રાસોજિનમ છે, એ જે નામની ફૂગ છે એ ફૂગમાંથી એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે, એટલે કે આપણે જે દવા છે એ બનાવવામાં આવતી હોય છે, બરાબર. તો એમનું નિવાસસ્થાન વિશે હવે જોઈએ કે ફૂગ છે એ મોટાભાગે ક્યાં જોવા મળતી હોય છે, બરાબર.
એ ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં એટલે વિતરણ ધરાવે છે, એટલે કે કોસ્મોપોલિશન ધરાવે છે. એટલે મોટા ભાગે તમે જ્યાં પણ જુઓ બરાબર ત્યાં તમને ફૂગ જોવા મળશે બરાબર, જે હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જોવા મળે છે. એટલે હવાની અંદર પણ જે ફૂગના જે જન્યુઓ કહેવાય તે એટલે કે સ્પોર કહેવાય બરાબર, એ ફૂગના સ્પોર એ આવા નાના નાના હોય બરાબર, ટપકા 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 જેવા, તો એ જે ફૂગના સ્પોર છે એ હવામાં પણ તરતા હોય એટલે અથવા તો હવામાં પણ જોવા મળતા હોય છે. એ પાણીની અંદર પણ જોવા મળે છે. જમીન પર પણ આપણે જેમ મશરૂમ અને બિલાડીનું ટોપ ને એ બધું જોયું, એ પાણી જમીન ઉપર પણ જોવા મળે છે. પ્રાણીઓમાં પણ જોવા મળે છે, એટલે કે પ્રાણીઓમાં જે રોગો અથવા તો રોગકારક છે એ ફૂગથી ઘણા બધા રોગો થતા હોય છે, તો એ પ્રાણીઓની અંદર પણ એ જોવા મળે છે ફૂગ. અને વનસ્પતિઓ પર પણ જોવા મળે છે કે બિલાડીનો ટોપ છે એ અમુક વખતે આપણને અમુક જે વનસ્પતિ હોય અથવા તો જે લાકડા જૂના પડેલા હોય બરાબર, એની ઉપર પણ આપણને જોવા મળતી હોય છે. તે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામે છે. એટલે એનું લક્ષણ જ એવું છે મિત્રો કે જ્યાં એમને વામ અને હ્યુમિડ એટલે કે મોટાભાગે ભેજવાળી જ્યાં જગ્યા હોય અથવા તો હુંફાળી જગ્યા હોય ત્યાં તરત વિકાસ પામતી હોય છે. એમના એમને જે વિકાસ માટેનું જે વાતાવરણ છે અથવા તો જે તાપમાન છે એમને હુંફાળું અને ભેજવાળું હોય એ જગ્યા પર એ તરત વિકાસ પામતી હોય છે. પછી એમનો દેહરચના જોઈએ તો ફૂગની જે દેહરચના છે એ કેવી હોય છે બરાબર, તો ફૂગની દેહરચના તંતુમય હોય છે બરાબર. એટલે તંતુમય એટલે તાંતના, આપણે જેમ રોટલી ઉપર જે ફૂગ જોવા મળે છે એ તાંતનાવાળી હોય છે બરાબર, એટલે કે રેસાયુક્ત હોય છે, તો એવી ફૂગનો દેહ કેવો હોય છે? તંતુમય હોય છે, એટલે કે તંતુ આકારનું એ જે ફૂગ હોય એ હોય છે. તો અપવાદ એમાં એક કોષ ઈસ્ટ છે, તો ઈસ્ટ છે બરાબર, એ ઈસ્ટ આપણે જેમ સેક્રોમાયસિસ સિરવિસી જોઈ બરાબર, એ ઈસ્ટ કહેવાય. તો ઈસ્ટનું જે બંધારણ છે એટલે કે એની જે દેહરચના છે એ બીજી બધી ફૂગ કરતાં થોડી અલગ હોય છે, એટલે કે એ રેસાયુક્ત હોતી નથી પણ એ થોડીક અલગ પ્રકારની હોય છે. તે લાંબી પાતળા સૂત્રના તાંતના જેવી રચનાઓ ધરાવે છે જેને કવક સૂત્ર કે કવક તંતુ અથવા તો હાઇપી કહેવામાં આવે છે. એટલે લાંબા બરાબર, લાંબી અને પાતળા સૂત્ર આપણે સૂત્ર જોયું છે, તો એવા જે તાંતના હોય એ કે દોરી જેવા એકદમ જેની પાતળી દોરી જેવી રચના ધરાવતા હોય છે, એટલે કે સૂત્રના તાંતના જેવી રચના એ ધરાવતી હોય છે. જે તાંતના હોય એને શું કહેવામાં આવે? તો કે કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં એને હાઈ પી કહેવામાં આવે છે. કવક સૂત્રની જાળી જેવી રચનાને કવક જાળ કહેવામાં આવે છે, એટલે કે જે કવક સૂત્રની જાળી જેવી રચના છે બરાબર, આ જે રચના છે તાંતનાની રચના, એવી રચનાને શું કહેવામાં આવે છે? કવક જાળ એટલે કે માયસિલિયમ કહેવામાં આવે છે. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર ધરાવે છે, જ્યારે કેટલીક ફૂગ તેના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાસી દિવાલો ધરાવે છે. એટલે કે જે અમુક કવક સૂત્રો છે બરાબર એ બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો ધરાવતા હોય છે, અને બીજી અન્ય ફૂગ છે એના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાસી દિવાલો ધરાવતા હોય છે. એ આપણે રચના આગળ જોઈશું બરાબર. તો ફૂગની કોષ દિવાલ કાયટીનની અને પોલિસેકરાઇડથી સંગઠિત થયેલી છે જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે બરાબર મિત્રો. તો આપણે જે વખતે શું કહે વર્ગીકરણ ભણ્યા, પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ, એ વખતે એની કોષ દિવાલ છે એ પણ જોઈ હતી. તો એ જે કોષ દિવાલ છે ફૂગની શેની બનેલી હોય? કાયટીનની અને પોલિસેકરાઇડની બનેલી હોય છે બરાબર. હવે કદાચ પરીક્ષામાં તમને એક માર્કમાં પૂછી શકે કે ફૂગની દિવાલ શેની બનેલી હોય છે અથવા તો કયા તત્વથી બનેલી હોય છે. તો ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? કાયટીન નામના તત્વની બનેલી હોય, અને એની સાથે પોલિસેકરાઇડનું પણ થોડું અંશે એની અંદર બંધારણ આવેલું હોય છે બરાબર. તો એ જે કાયટીન અને પોલિસેકરાઇડનું છે બરાબર, તો એ જે સંગઠન છે એ સંગઠનને શું કહેવામાં આવે? તો એને ફંગસ સેલ્યુલોઝ કહેવામાં આવે છે. તો કદાચ પરીક્ષામાં એ પણ પૂછી શકે કે ફંગસ સેલ્યુલોઝ એટલે શું બરાબર. તો ફંગસ સેલ્યુલોઝ એટલે કાયટીન અને પોલિસેકરાઇડ છે એમનું જે સંગઠન એટલે કે એમનું જે બંધારણ છે એ બંનેનું ભેગું થઈ અને ફંગસ સેલ્યુલોઝ બનતું હોય છે. તો આ હતો એમની દેહરચના. હવે મિત્રો જોઈએ ફૂગનું પોષણ, એટલે ફૂગ પોષણ કઈ રીતે મેળવે છે બરાબર. આપણે પહેલી એમાં જોઈ લીધું કે ફૂગ એ વિષમપોષી, તો મિત્રો ફૂગ એ વિષમપોષી છે બરાબર. આપણે આગળ પણ જોયું કે વિષમપોષી એ વિષમપોષી ફૂગ છે બરાબર. તો એમનું પોષણ છે એ કઈ રીતે મેળવે છે? તો કે બીજા જે મૃત સજીવો છે બરાબર, જે મૃત સજીવો છે અથવા તો મૃત આધારકો છે એમાંથી જે દ્રાવ્ય કાર્બનિક પદાર્થ છે એટલે કે દ્રાવ્ય કાર્બનિક પદાર્થ એનું શોષણ કરે. શું કરે? એ જે પદાર્થ છે કાર્બનિક એનું શોષણ કરે, અને શોષણ કરી અને એમનું પોષણ તત્વો એટલે કે જે પોષક તત્વો છે એ મેળવતા હોય છે બરાબર. તો આથી તેને મૃતોપજીવી એટલે કે સેપ્રોફાઇટ્સ ફૂગ કહે છે, એટલે કે બીજા ઉપર નિર્ભર છે એટલે કે મૃત આધારકો ઉપર નિર્ભર છે, એટલા માટે એને મૃતોપજીવી અથવા તો સેપ્રોફાઇટ ફૂગ કહેવામાં આવે છે. ભાઈ કેટલીક ફૂગ છે એટલે કે બીજી કેટલીક ફૂગ છે જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારતી હોય છે, એટલે કે અમુક જે ફૂગ છે એ ફૂગ જીવંત વનસ્પતિઓ એટલે કે જે બી સજીવ છે બરાબર એ વનસ્પતિઓ અને પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારતી હોય છે. તેમને શું કહેવાય? તો કે તેમને
પરોપજીવી એટલે કે પેરાસાઇટ કહેવામાં આવે છે. કેટલીક ફૂગ સહજીવીઓ તરીકે પણ જીવન ગુજારે છે, એટલે કે સહજીવન એટલે આપણે આગળના ધોરણની અંદર જોયા કે સહજીવન કોને કહેવાય, બરાબર? તો એ સહજીવન એટલે કે બે સજીવો એક સાથે જીવન વિતાવતા હોય, બરાબર, એકબીજા ઉપર નિર્ભર રહીને. એટલે કે એક સજીવ છે એ બીજા સજીવને કંઈક ફાયદો કરતો હોય, અને એ જે બીજો સજીવ છે એ પણ પહેલાં સજીવને ફાયદો કરતો હોય. તો બંને સજીવ છે, બંને સજીવ એકબીજાના ફાયદા સાથે એકબીજા જોડે જીવન વિતાવતા હોય, અને આપણે સહજીવન કહેવામાં આવે છે, બરાબર. તો લાયકન છે, એ લાયકન શું કરે તો કે જે લીલ સાથે તેનો સહવાસ કે સહજીવન છે, એટલે કે લાયકન છે લીલ સાથે, લીલ અને ફૂગનું જે બંધ શું કહેવાય એનું જોડાણ હોય, બરાબર, ત્યાં રહી અને જે રચના બનતી હોય આપણે લાયકન તરીકે ઓળખીશું. તો એ લાયકન સાથે એનું સહજીવન કે સહવાસ ધરાવે છે. પછી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ સાથે તેનું સહજીવન કવક મૂળ કહેવાય છે, એટલે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એની સાથે એનું મૂળ હોય, એટલે મૂળ સાથે વનસ્પતિનું મૂળ હોય, એ મૂળ સાથે ફૂગ જીવતી હોય છે, એટલે કે મૂળ જોડે ચોંટી અને ફૂગ જીવ પોતાનું જીવન વિતાવતી હોય, બરાબર. તો એ જે સહજીવન છે એને આપણે કવક મૂળ કહેવામાં આવે છે, અથવા તો કવક મૂળને ઇંગ્લિશમાં માઇકોરાઇઝા પણ કહેવામાં આવે છે. તેના કોષોમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદબિંદુઓ સ્વરૂપે થાય છે, એટલે કે આપણા શરીરની અંદર પણ એટલે કે મનુષ્ય દેહની અંદર પણ જે ખોરાકનો સંગ્રહ છે એ કયા સ્વરૂપે થતો હોય તો કે ગ્લાયકોજન સ્વરૂપે થતો હોય. તો ફૂગની અંદર પણ ગ્લાયકોજન અને મેદબિંદુઓ સ્વરૂપે એનો જે ખોરાક સંગ્રહ છે એ થતો હોય છે. તો મિત્રો આ જોયું આપણે ફૂગની અંદર પોષણ, બરાબર. હવે ફૂગ પ્રોડક્શન રિપ્રોડક્શન એટલે કે પ્રજનન કઈ રીતે કરે છે એ જોઈએ. તો ફૂગ અવખંડન, ભાજન, કલિકા સર્જન એવી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ દ્વારા કયું પ્રજનન કરે તો કે વાનસ્પતિક પ્રજનન કરે છે. આપણે આ બધી જે પદ્ધતિઓ છે આગલા ધોરણની અંદર ભણી, એ આગલા ચેપ્ટરની અંદર ભણી ગયા છે, બરાબર, કે અવખંડન કોને કહેવાય, ભાજન કોને કહેવાય અને કલિકા સર્જન કોને કહેવાય. તો એ જે આ જે ત્રણ પદ્ધતિ છે એના દ્વારા એ ફૂગ છે એ વાનસ્પતિક પ્રજનન કરતું હોય. અને કનિકા બીજાનું અને ચલ બીજાનું એ કોન્ડિયોસ્પોર અથવા તો જુસ્પોર દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે, બરાબર. અંડબીજાનું એટલે કે ઉસ્પોર, ધાની બીજાનું એટલે એસ્કોસ્પોર અને પ્રકિની બીજાનું એટલે કે બેસિડોસ્પોર દ્વારા લિંગી પ્રજનન કરતા હોય, એટલે આ જે યાજન્યોના નામ છે, બરાબર, યાજન્યો દ્વારા એ લિંગી પ્રજનન કરતી હોય છે. એટલે ફૂગની અંદર આપણે જોયું કે વસવાટ અને એની જે બાહ્યક રચના છે એની અંદર ઘણી બધી વિવિધતા ધરાવતું હોય છે. તો આ પ્રજનનની અંદર પણ આપણે જોયું કે કેટલી બધી વિવિધતા ધરાવે છે, એટલે કે જેટલી પણ અલગ અલગ ફૂગ છે એ દરેક ફૂગ પ્રજનન માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવતી હોય છે, બરાબર. પછી લિંગી ચક્રમાં તે નીચેના ત્રણ તબક્કાઓ સમાવેશ થાય છે, એટલે કે જે ફૂગની અંદર જે લિંગી ચક્ર છે, બરાબર, એ લિંગી ચક્રની અંદર આ ત્રણ તબક્કાઓ સમાવેશ થાય છે. તો કયા કયા? તો કે જીવરસ સંયુગ્મન એટલે કે પ્લાઝ્મોગામી, કોષરસ કોષ કેન્દ્ર સંયુગ્મન એટલે કે કેરિયોગામી અને અર્ધીકરણ એટલે કે મિયોસિસ, બરાબર. એટલે કે જીવરસ સંયુગ્મન, તો જીવરસ સંયુગ્મન કોને કહેવાય તો કે બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસનું જોડાણ ધરાવતી ક્રિયાને જીવરસ સંયુગ્મન કહેવામાં આવે છે, બરાબર. એટલે કે બે ચલિત, બરાબર, બે ચલિત અથવા તો અચલિત જન્યુઓ વચ્ચેના જે જીવરસનું જોડાણ થાય છે, બરાબર, એ જીવરસના જોડાણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે જીવરસ સંયુગ્મન કહેવામાં આવે છે. ફરીથી મિત્રો કે અહીંયા ચલિત અથવા તો અચલિત જે જન્યુઓ છે એ જન્યુઓ વચ્ચેના જીવરસ એટલે કે જે જન્યુઓનું જે જીવરસ છે, બરાબર, એનું જે જોડાણ થાય છે એ જોડાણને શું કહેવામાં આવે છે તો કે જીવરસ સંયુગ્મન, સંયુગ્મન એટલે જોડાણ, બરાબર, એટલે જીવરસનું સંયુગ્મન કહેવામાં આવે છે. પછી કોષ કેન્દ્ર સંયુગ્મન, તો કે કોષ કેન્દ્ર સંયુગ્મન કોને કહેવાય કે જેમ ઉપર છે આપણે જીવરસ સંયુગ્મનની અંદર જોયું કે બે કોઈ બી ચલિત અથવા તો અચલિત જન્યુઓ છે એ જ રીતે આની અંદર પણ, બરાબર, કે જે બે કોષ કેન્દ્રો છે એ જે બે કોષ કેન્દ્રો જોડાય એ જોડાવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે છે. આપણે મિત્રો ધ્યાન રાખીશું કે સંયુગ્મન એટલે આપણે જોડાણ એને કહી શકીશું, બરાબર. તો પછી અર્ધીકરણ છે, ત્રીજી જે તબક્કો છે એ અર્ધીકરણ છે. તો અર્ધીકરણમાં શું થાય મિત્રો, તો કે ફલિતાણ છે, ફલિતાણમાં અર્ધીકરણની ક્રિયા થવાને કારણે એક કે બીજાનું ઉત્પન્ન થાય છે, એટલે બરાબર, એટલે ફલિતાણની અંદર 2N હોય, બરાબર, અથવા તો 2N હોય એમાંથી અર્ધીકરણ એટલે અર્ધીકરણ થાય એ ક્રિયાને, પછી N જન્યુઓ બનતા હોય તો એ જે એકીય બીજાનું ઉત્પન્ન થાય છે એને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીશું. પછી દ્વિકોષ કેન્દ્રીકરણ એટલે કે ડાયકેરિયન, કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ એટલે કે મીટિંગ કરી શકે તેવા હરીફ પ્રકારોના બે એકકીય કવકસૂત્રો એકબીજા પાસે આવી જોડાય છે. એટલે આપણે લિંગી પ્રજનનની અંદર જોયું તો કે લિંગી પ્રજનનની અંદર શું થાય તો કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થતું હોય છે. તો એ જ રીતે ફૂગમાં લિંગી પ્રજનનની અંદર શું થાય તો કે પરસ્પર સમાગમ એટલે કે મીટિંગ કરી શકે તેવા એટલે કે નરજન્યુ અને માદાજન્યુ હોઈ શકે, બરાબર, એટલે જે વિરુદ્ધ જાતિના હોય એ મીટિંગ કરી શકે તેવા હરીફ પ્રકારોના, બરાબર, એટલે કે વિરુદ્ધ પ્રકારોના બે એકકીય કવકસૂત્રો
બરાબર, બે એકકીય કર્વક સૂત્રો એકબીજા પાસે આવી અને જોડાય છે. જેમ બીજા પ્રાણીઓ અથવા તો આપણે મનુષ્યની અંદર જોયું કે જે માદાનો અંડકોશ અને નરનો શુક્રકોશ જે લિંગી પ્રજનન દરમિયાન સંયુગમન થઈ અને નવી સંતતિ ઉત્પન્ન થાય અથવા તો ભ્રૂણનો વિકાસ થતો હોય અથવા તો ફલિતાંડ બનતું હોય, બરાબર, એ જ રીતે આ ફૂગની અંદર પણ થાય છે કે જે એકકીય કવક સૂત્રો છે, બરાબર, એ એકબીજા પાસે આવી અને જોડાય છે અને સંયુગમન થઈ અને મેટિંગ કરી અને સંયુગમન થાય છે એમનું. કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષોમાં પરિણમે છે. એટલે અમુક જે ફૂગ છે એની અંદર ધારો કે બે એકકીય કોષોનું જોડાણ થાય, બરાબર, તો બે એકકીય કોષોનું જોડાણ થાય તો તે દ્વિકીય કોષો એટલે કે 2N માં પરિણમતા હોય છે. તેમ છતાં પણ એસ્કોમાયસિટીસ અને બેસિડોમાયસિટીસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રી એટલે કે ઇન્વર્ટિંગ ડાયકેરોટિક અવસ્થા બને છે. એટલે આજે આ ફૂગના પ્રકારો છે એટલે અથવા તો વર્ગો છે, બરાબર, એ આપણે આગળ એમાં જોઈશું. તો કે જે એસ્કોમાયસિટીસ છે અને બેસિડોમાયસિટીસ છે એ વર્ગ છે, બરાબર, એ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે, બરાબર. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવામાં આવે છે એટલે કે ડાયકેરિયન કહેવામાં આવે છે. એટલે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો એટલે કે ડાયકેરિયો ફેઝ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો, એટલે કે જે એસ્કોમાયસિટીસ અને બેસિડોમાયસિટીસ વર્ગની જે ફૂગ છે એમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને, બરાબર, એટલે કે દરેક કોષમાં બે કોષ કેન્દ્રી અવસ્થા બનતી હોય છે. તો એ જે અવસ્થા છે એને શું કહેવામાં આવે, તો કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે. એ જે તબક્કો છે એ તબક્કાને શું કહેવામાં આવે, તો કે ડાયકેરિયોફેઝ એટલે કે દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવામાં આવે છે. પછી પિતૃકોષ કોષ કેન્દ્રો સાથે જોડાઈ અને કોષ દ્વિકીય બને છે. એટલે જે પિતૃ છે, બરાબર, એ પિતૃકોષ કેન્દ્રો છે એ જોડાય છે બંને અને કોષ કેવો બને છે, દ્વિકીય એટલે કે ડાયપ્લોઇડ બને છે. ફૂગ ફળકાયો બનાવે છે એટલે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાનું એટલે કે હેપ્લોઇડ સ્પોરનું નિર્માણ થાય છે. એટલે ફૂગ ફળકાય બનાવે, બરાબર, ફળકાયો બનાવે છે એટલે કે જે સ્પોર કહેવાય, બરાબર, સ્પોર એટલે આપણા એને આપણે આપણી ભાષામાં સમજવું હોય તો ઈંડા, બરાબર. એ જે અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાનું એટલે કે અર્ધીકરણ થાય, બરાબર, અર્ધીકરણ દ્વારા જે વિભાજન થાય એનાથી હેપ્લોઇડ સ્પોર એટલે કે સ્પોરનું નિર્માણ થાય છે. તો આ જોઈએ મિત્રો આપણે ફૂગની જે સૃષ્ટિ છે એના વિશે, બરાબર. હવે એના જે બીજા વર્ગો છે, બરાબર, એટલે કે ફૂગના જે વર્ગો છે એના વિશે આપણે થોડું ઘણું જોઈએ. તો કે ફૂગના મુખ્ય તો કેટલા છે, તો કે 4 વર્ગો છે આપણે જોઈએ એમાં. તો એ વર્ગો છે એમાં એ વર્ગની અંદર આપણે કઈ રીતે એમને વિભાજિત કરવામાં આવી, આપણે પહેલાં પણ જોયું કે સજીવોને એમના લક્ષણોના આધારે અલગ અલગ જે સૃષ્ટિઓ છે તો એ સૃષ્ટિઓના આધારે એમને અલગ અલગ વર્ગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. તો એ જ રીતે જે ફૂગનો છે, બરાબર, એ ફૂગને પણ એના જે રચના છે એટલે કે બાહ્યાકર રચના, બરાબર, બાહ્યાકર રચના, પછી બીજાનું નિર્માણ કઈ રીતે કરે છે, ફળકાયો એટલે કે સ્પોરનું નિર્માણ, એના જે લક્ષણો છે એના આધારે ફૂગ જે સૃષ્ટિ છે એને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે, બરાબર. એટલે ફૂગના લક્ષણોના આધારે એને બીજા વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવી છે. તો એના વર્ગો મુખ્યત્વે કયા છે, તો કે ફાયકોમાયસિટીસ, એસ્કોમાયસિટીસ અથવા તો આસ્કોમાયસિટીસ, પછી બેસિડિયોમાયસિટીસ અને ડ્યુટેરિયોમાયસિટીસ, બરાબર. આ 4 વર્ગો છે, તમે યાદ રાખી શકશો મિત્રો, કે ફાયકોમાયસિટીસ, એસ્કોમાયસિટીસ, બેસિડિયોમાયસિટીસ અને ડ્યુટેરિયોમાયસિટીસ, આ 4 વર્ગોની અંદર ફૂગને વિભાજિત કરવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ કે ફૂગ છે એ જે વર્ગ વિભાજિત કરવામાં આવે છે તો એ કયા કયા લક્ષણોને આધારે એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો સૌપ્રથમ જોઈએ તો મિત્રો ફાયકોમાયસિટીસ, બરાબર, એને ફાયકોમાયસિટીસ કહેવામાં આવે. તો એ જે લક્ષણો કેવા છે, તો કે ફાયકોમાયસિટીસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. એટલે કે જે ફાયકોમાયસિટીસના સભ્યો એટલે કે ફાયકોમાયસિટીસની જે ફૂગ છે એ ફૂગ કેવા નિવાસસ્થાનોમાં, તો કે જલજ એટલે કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય વધારે એવા નિવાસસ્થાનોની અંદર જોવા મળે છે. તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સરતા લાકડા ઉપર કે અવિકલ્પી પ્રજીવો એટલે કે ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે વનસ્પતિઓ ઉપર જોવા મળે છે. એટલે કે ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં એટલે કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારોમાં સડતા લાકડાઓ ઉપર, બરાબર, એટલે કે જે લાકડાઓ હોય જે સડેલા લાકડા એની ઉપર અવિકલ્પી પરોપજીવી એટલે કે ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે વનસ્પતિઓ ઉપર એટલે ખાલી પેરાસાઇટ એટલે કે પરોપજીવી તરીકે એને વનસ્પતિઓ ઉપર જોવા મળતી હોય છે. પછી આ જે ફાયકોમાયસિટી છે એની દેહરચના કેવી હોય, તો કે કવકજાળ આપણે જોયું ને આગળ કે કવકતંતુ હોય એની કવકજાળ બને, બરાબર, તો એ કવકજાળના પડદાવિહીન અને બહુ કોષ કેન્દ્રીય હોય છે. એટલે જે કવકજાળ હોય કેવી હોય, તો કે પડદાવિહીન એટલે એસ્પેટેડ અને બહુ કોષ કેન્દ્રીય એટલે કો એનો સાઇટિક, બરાબર, એવી એ પ્રકારની હોય છે એની દેહરચના.
પછી પ્રજનન કઈ રીતે કરે? તો કે પ્રજનન એ બંને પ્રકારે કરે છે, અલિંગી પણ અને લિંગી પણ. તો અલિંગીની અંદર કઈ રીતે કરે છે? ચલ બીજાનું એટલે કે ચલિત એટલે કે મોટેલ, જે મોટેલ કરી શકે એવા, અને અચલ બીજાનું એટલે કે નોન મોટેલ એટલે કે જે મોટેલ કરી શકતા નથી એવા, એના દ્વારા એટલે કે જે બીજાનું હોય છે એના દ્વારા અચલ અને ચલ બીજાનું દ્વારા અલિંગી પ્રજનન કરતા હોય છે. પછી લિંગી પ્રજનન, તો લિંગી પ્રજનન કઈ રીતે કરે? તો કે બીજાનું ધણીમાં આ બીજાનું અંતરજાત રીતે એટલે કે એન્ડોજીનસ રીતે ઉત્પન્ન થાય છે. બે જન્યુના જોડાણથી યુગ્મ બીજાનું એટલે કે ઝાયગોસ્પોર બને છે. એટલે જે બીજાનું ધાની છે બરાબર, એટલે આ જે બીજાનું ધાની છે એની અંદર આ જે બીજાનું એટલે કે ચલ બીજાનું અને અચલ બીજાનું અંતરજાત એટલે કે એન્ડોજીનસ રીતે ઉત્પન્ન થાય છે. અને બે જન્યુના જોડાણથી એટલે કે જે નરજન્યુ અથવા તો માદાજન્યુ અથવા તો કોઈ પણ બે જન્યુ હોય એના જોડાણથી ઝાયગોસ્પોર એટલે કે યુગ્મ બીજાણુઓ બને છે. બાહ્યક રીતે સરખા બીજાણુઓને સમજન્યુ કહેવામાં આવે અને અસમાન બીજાણુઓને વિષમજન્યુ કહેવામાં આવે છે. આ શબ્દો આપણે આગળ પણ જોઈ ગયા કે જે બાહ્યક રીતે એટલે કે બહારની જે દ્રષ્ટિ છે એટલે કે બહારની જે રચના છે એની જે સરખા જોવા મળતા હોય એવા જે જન્યુ હોય એને સમજન્યુ કહેવામાં આવે, અને અસમાન જન્યુ એટલે કે જે એમનો આકાર અથવા તો જે રચના છે એ અલગ હોય તો એને વિષમજન્યુ કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ જોઈએ તો કે કોનું? તો કે ફાઇકોમાયસિટીસના ઉદાહરણો કયા? તો કે રાઇઝોફસ એટલે કે એને બ્રેડ મોલ્ડ કહેવામાં આવે, આપણે જે રોટલી પર અથવા તો બ્રેડ ઉપર જોવા મળે એ કયા પ્રકારની છે? તો કયા વર્ગની છે? તો કે ફાઇકોમાયસિટીસ વર્ગની છે. મ્યુકર અને આલ્બુગો બરાબર, રાય ઉપર થતી પરોપજીવી ફૂગ એટલે જે આલ્બુગો છે એ રાય ઉપર જે થાય છે એ, તો એ જે ફૂગ છે એ ફાઇકોમાયસિટીસ વર્ગની છે. આમાં તમે આકૃતિ જોઈ શકો છો કે બીજાનું ધાની અને કવકતંતુ બરાબર, કવકતંતુ આ રેસા રેસા યુગ આમાં જોવા મળે છે, એ બધા કવકતંતુઓ, અને આ જે ગોળ રાઉન્ડ દેખાય છે એ બીજાનું ધાની બરાબર. હવે બીજો વર્ગ જોઈએ મિત્રો એનો, તો કે એસ્કોમાયસિટીસ અથવા તો આસ્કોમાયસિટીસ. આસ્કોમાયસિટીસ સામાન્ય રીતે આ વર્ગના જે સભ્યો છે એ કોથળીમય ફૂગ એટલે કે શેક ફંજાઈ તરીકે ઓળખાય છે. એટલે કોથળી, શેક એટલે ફંજાઈ, એ શેક એટલે કોથળી બરાબર. તો એ કોથળીમય ફૂગ એટલે કોથળી જેવી રચના એની હોય છે, તો એને શેક ફંજાઈ તરીકે ઓળખાય છે. એનું ઉદાહરણ તો કે પેનિસિલિયમ બરાબર, પેનિસિલિયમ છે એ ભાગ્યે જ એક કોષીય છે એટલે કે આ જે એસ્કોમાયસિટીસ છે એનું ઉદાહરણ. પછી ઈસ્ટ છે એટલે સેક્રોમાયસિસ, આપણે જે દારૂ અને જે બ્રેડ બનાવવાની અંદર વપરાય છે ઈસ્ટ બરાબર, એ સેક્રોમાયસિસ સિરિવિસી એ એસ્કોમાયસિટીસ ગ્રુપની છે. પછી એમની પોષણ પદ્ધતિ, તો પોષણ પદ્ધતિ કઈ રીતે છે? તેઓ મૃતોપજીવી છે બરાબર, મૃતોપજીવી એટલે સેપ્રોફાઇટ્સ, બીજા ઉપર નિર્ભર રહે, જે મૃત સજીવો છે અથવા તો મૃત પ્રાણીઓ છે એમની ઉપર નિર્ભર રહીને. વિઘટકો એટલે કે ડીકમ્પોઝર એટલે કે જેટલા બી એનાથી નાના સજીવો હોય એનું ડીકમ્પોઝિશન કરે એટલે કે વિઘટન કરે. પછી પરોપજીવી એટલે કે પેરસ એટલે કે બીજા જે સજીવો છે એની ઉપર નિર્ભર રહીને. છાન પક્ષી એટલે કે પોરોફિલિયસ કહેવામાં આવે, એટલે કે છાનનું ભક્ષણ કરતા હોય એવા બરાબર, છાન ઉપર વિકાસ પામતા હોય એવા, એવા એની પોષણ પદ્ધતિ છે. તો પછી એસ્કોમાયસિટીસની આપણે દેહરચના જોઈએ, તો દેહરચના કેવી છે? તો કે કવકજાળ શાખિત અને પડદાયુક્ત હોય છે, એટલે કવકજાળ છે એ શાખાવાળી હોય છે બરાબર. એટલે આપણે આગળના જોયું કે કવકજાળ કેવી હોય? શાખાવાળી હોય છે અને પડદાયુક્ત હોય છે. પછી એ પ્રજનન કઈ રીતે કરે છે? તો કે અલિંગી પ્રજનન કઈ રીતે કે? તો કે કની બીજાનું ધાણીધર એટલે કોનિડિયોસ્પોર કહેવાય એને બરાબર, એ જે કોનિડિયોસ્પોર છે એ વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત એટલે એક્ઝોજીનસ ની રીતે કનિકા બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરતી હોય છે. એટલે કે કનિકા બીજાણુધર એટલે કોનિડિયોસ્પોર છે બરાબર, એ વિશિષ્ટ કવકજાળ ઉપર એટલે બહારની જે કવકજાળ હોય એની ઉપર બહિર્જાત એટલે બાહ્યાકાર રીતે બહારની રીતે કની બીજાણુ એટલે કે કોનિડિયા તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન કરતી હોય છે. જે કની બીજાણુ આપણે આગળના ઉદાહરણો એટલે આગળની વનસ્પતિઓની અંદર પણ જોઈ ગયા કે જે બીજાણુ હોય બીજાણુ દ્વારા બીજાનું કઈ રીતે ઉત્પન્ન થાય બરાબર. તો એ જે બીજાનું છે એ કઈ રીતે? તો કે બહિર્જાતની રીતે ઉત્પન્ન થતી હોય છે, અને એ કેવા? તો કે અલિંગી બીજાણુઓ કહેવાય છે એને. પછી લિંગી પ્રજનન, તો લિંગી પ્રજનન કઈ રીતે કરે? તો કે કોથળી એટલે કે શેક જેવી ધાન્યોમાં અંતરજાત એટલે કે અંદર, આપણે જે અલિંગી છે એની અંદર બહિર્જાત બરાબર, અલિંગી છે એની અંદર બહિર્જાત, અને જે લિંગી પ્રજનન છે એની અંદર અંતરજાત બીજાણુઓ ઉત્પન્ન કરે છે, જેને ધાની બીજાણુઓ અથવા તો એસ્કોસ્પોર કહેવામાં આવે છે. પછી ધાન્યો, તો કે ધાન્યો બરાબર, તો કે ધાન્યો શું કરે? તો કે ધાન્યો વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે, જેને ફળધાનિકા એટલે કે એસ્કોકાર્પ્સ કહેવામાં આવે છે. એટલે જે ધાન્યો હોય બરાબર એ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં એટલે આપણે સ્પોર જોયો બરાબર, એ સ્પોરની અંદર ગોઠવાયેલો છે. આપણે આગળ સ્પોરનું જે આકૃતિ છે બરાબર એ આપેલી છે, તો એ સ્પોરની અંદર ગોઠવાયેલી હોય છે જેને ફળધાનિકા કહેવામાં આવે, એટલે એસ્કોકાર્પ કહેવામાં આવે છે.
ઈસ્ટમાં પૂર્ણ યુગમાં એટલે કે હોલોગામી થાય છે, એટલે કે પૂર્ણ પૂરું યુગમાં થાય છે. અને એક કોષીય કોષો સીધા પ્રજનન કોષ તરીકે વર્તે છે, એટલે જેટલા બી એક કોષીય કોષો છે એ સીધા પ્રજનન કોષ તરીકે, એટલે કે જે બીજાનું હશે એટલે જન્યુઓ છે એ કોષો તરીકે વર્તતા હોય છે. પછી એની અગત્યતા એટલે કે આ જે એસ્કોમાયસિટી છે એની અગત્યતા શું છે, તો કે જૈવ રસાયણ એટલે કે બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. એટલે કે જે ન્યુરોસ્પોરા છે બરાબર ફૂગ છે, તો એ જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે. ઘણા સભ્યો કાળા રંગો એટલે કે મોરેલ્સ અને પીળો રંગ એટલે કે બફલ્સ ધરાવે છે, જે ખાવાલાયક અને નાજુક હોય છે. એટલે કે ઘણી બધી ફૂગ છે એસ્કોમાયસિટીસના વર્ગની, ઘણી બધી ફૂગ કેવી, તો કે કાળો રંગ ધરાવે છે અને પીળો રંગ પણ ધરાવે છે, તો જે ખાવાલાયક અને નાજુક હોય છે. એનું ઉદાહરણ આપણે એસ્કોમાયસિટીસના ઉદાહરણ કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો કે એ જે વર્ગ છે એના કયા, તો કે એસ્પર્જિલસ છે, પછી ક્લેવિસેપ્સ છે અને ન્યુરોસ્પોરા. બરાબર, એ ન્યુરોસ્પોરા, ક્લેવિસેપ્સ અને એસ્પર્જિલસ એ જે એસ્કોમાયસિટીસ ગ્રુપ છે એ ગ્રુપની ફૂગ છે. એસ્પર્જિલસનું આપણે આકૃતિ આપેલી છે, તો એની અંદર જોઈએ કે કણિકા બીજાણુઓ આજે બહારની સાઈડ છે સ્પોર બરાબર ત્યાં એ ધારણ થતી હોય છે. હવે મિત્રો આગળ જોઈએ બેસિડોમાયસિટીસ બરાબર, એટલે આજે ત્રીજું ફૂગનું વર્ગ બેસિડોમાયસિટીસ. તો બેસિડોમાયસિટીસના લક્ષણો કહેવા છે, તો કે બેસિડોમાયસિટીસના મોટા ભાગે કહેવા, તો કે મશરૂમ એટલે કે બ્રેકેટ ફંજે જેને કહેવામાં આવે મશરૂમ બરાબર, અને પફ બોલ્સ એટલે કે પફ બોલ્સ તરીકે જાણીતા છે. નિવાસસ્થાન એમનું ક્યાં હોય છે મિત્રો, તો કે જમીનમાં લાકડાના ગોળવા ઉપર એટલે લાકડું હોય એના ઉપર બરાબર, ઝાડવાના થડ એટલે કે ઝાડવાનું થડ આપણે ઘણા બધા ઝાડ એવા જોયા છે ત્યાં આ મશરૂમ આપણે ઉગતી હોય છે બરાબર. તો ઝાડવાના થડ ઉપર અને વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે છે, એટલે કે વનસ્પતિનો દેહ હોય એની અંદર પણ પરોપજીવી તરીકે ગુજરતો હોય છે. ધારો કે ગેરુ અને અંગારીઓ બરાબર. એની દેહરચના, તો કે એની દેહરચના હોય એ કેવી હોય છે, તો કે કવક જાળ છે એ શાખિત અને પડદાયુક્ત હોય છે, એટલે કે જે કવકતંતુ હોય કેવા શાખિત અને પડદાયુક્ત હોય છે. એટલે આગળની જે ફૂગ છે એસ્કોમાયસિટી એની અંદર પણ શાખિત અને પડદાયુક્ત જે રચના હતી એવી જ રચના આની અંદર પણ જોવા મળે છે બરાબર. તો એનું પ્રજનન કઈ રીતે થાય, તો કે અવખંડન દ્વારા પ્રજનન, વાનસ્પતિક પ્રજનન થાય છે. પછી લિંગી પ્રજનન, તો કે લિંગી અંગો ગેરહાજર હોય છે, એટલે જે આ બેસિડોમાયસિટીસ છે એની અંદર લિંગી અંગો ગેરહાજર હોય છે. પરંતુ બે અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારો બે વનસ્પતિક કે દૈહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગમાં થાય છે. એટલે આપણે સંયુગમન એટલે કે જે આગળ જોયું સંયુગમન કઈ રીતે થતું હોય છે, તો એ આની અંદર જીવરસ સંયુગમન થાય છે, એટલે બે જન્યુઓ હોય ચલિત અથવા તો અચલિત જન્યુઓ એ જન્યુઓના જીવરસનું સંયુગમન થતું હોય છે. આના પરિણામે શું થાય, તો કે આના પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બને છે. આના પરિણામે દ્વિકોષ કેન્દ્રી રચના બનતી હોય છે, જે અંતમાં પ્રકારની બીજાણુ એટલે કે બેસિડિયમ તરીકે વિકાસ પામે છે. એટલે ફરીથી મેં જોયું, તો કે જીવરસ સંયુગમન થાય, જીવરસ એટલે કે બે ચલિત અથવા તો અચલિત બીજાનું હોય એને જીવરસ જોડાણ થાય અને જીવરસ સંયુગમન થતું હોય છે. અને એના પરિણામે શું થાય, તો કે દ્વિકોષ કેન્દ્રી રચના બને અને જે અંતમાં સ્વયં બને, તો કે પ્રકારની બીજાણુમાં વિકાસ પામે છે. આ હતું મિત્રો એગ્રિકસ એટલે કે જે ફૂગ છે એનું આપણે બિલાડીનું ટોપ જેને કહીએ એની રચના છે. એની અંદર શું શું આવેલું હોય, તો કે વૃંતવલય એટલે અંદર જે વલય આવેલા હોય એ વૃંતવલય, છત્રવૃંત એટલે આપણે જે છત્રીની ઉપર જે છત્રીની જે આપેલું હોઈએ, અને આ છત્રક એટલે આપણે આ આકૃતિ આપણે જોઈએ પણ એને લાઈવ પણ આપણે ઘણી બધી જગ્યાએ જોતા જ હોય છે. તો એનું આપણે મહત્વ જોયું, તો કે પ્રકરણની ધાણી, એટલે પ્રકરણની ધાણીમાં કોષ કેન્દ્ર સંયુગમન અને અર્ધીકરણ થવાથી ચાર પ્રકારની બીજાનું ઉત્પન્ન થાય છે. એટલે કોષ કેન્દ્ર સંયુગમન આપણે જોયું અને જીવર સંયુગમન પણ જોયું, એટલે બે જન્યુઓ છે એના કોષ કેન્દ્ર જોડાય અને અર્ધીકરણ થાય એટલે તેનાથી શું થાય, તો કે ચાર પ્રકારની બીજાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રકારની બીજાણુઓને શું કહેવાય, તો કે બેસિડોસ્પોર કહેવામાં આવે છે. પછી પ્રકારની બીજાણુઓ પ્રકારની બીજાણુધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. એટલે આ જે બીજાણુઓ છે પ્રકારની બીજાણુઓ એ ક્યાં ઉત્પન્ન થાય છે, તો કે પ્રકારની બીજાણુધાનીના બહાર બરાબર બહિર્જાત રીતે ઉત્પન્ન થતી હોય છે. પછી પ્રકારની બીજાણુઓ, તો કે પ્રકારની બીજાણુઓ ક્યાં ગોઠવાયેલી, તો કે ફળકાયોમાં ગોઠવાયેલી હોય છે. ફળકાયો એટલે કે સ્પોરની અંદર ગોઠવાયેલી હોય છે, જેને પ્રકરણની ધાની કાયો અથવા તો બેસિડો કાર્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે એગરિક્સ એટલે આ જે મશરૂમ જોયું આપણે ઉપર એ બરાબર, યુષ્ટી લાગો, પછી અંગારીઓ માટે જવાબદાર ફૂલ ફૂગ, પછી પક્ષીન્યા એટલે જે ગિરુરૂગ છે એની અંદર જે જવાબદાર ફૂગ છે એ જે છે એ આ બેસિડોમાયસિટીસ વર્ગના સભ્યો છે બરાબર. હવે મિત્રો અંતિમ ભાગ એટલે કે અંતિમ વર્ગ એનો જોઈએ ફૂગનો,
તો કે અંતિમ વર્ગ કયો તો કે ડ્યુટેરિયો માયસિટીસ એનું લક્ષણ તો કે અપૂર્ણ પુખ્ત તરીકે જાણીતી છે બરાબર તેઓ એસ્કોમાયસિટીસ અને બેસિડો માયસિટીસ બંનેના સભ્યો હોય છે એટલે આ જે ડ્યુટેરિયો માયસિટીસ છે એની અંદર એસ્કો અને બેસિડો બંને માયસિટીસના સભ્યો હોય છે તેઓ ફક્ત અલિંગી બીજાણુ દ્વારા કોનિડિયાનું નિર્માણ દ્વારા અલિંગી બીજાણુઓ કોનિડિયાના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે એટલે જે અલિંગી બીજાણુઓ છે બરાબર કોનિડિયા જેને કહેવાય એને જે કોનિડિયાના નિર્માણથી અલિંગી પ્રજનન કરતા હોય છે એનું જે કવકતંતુ હોય એ કેવું શાખિત અને પટલયુક્ત હોય છે એટલે જે આપણે કવક જાળ કહેવાય શાખિત અને પટલયુક્ત હોય છે પછી એનો પોષણનો પ્રકાર તો પોષણનો પ્રકાર કેવો હતો કે પરોપજીવી અથવા તો મૃતોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખનારો અથવા તો જે મૃત્યુ એટલે શું કહેવાય જે મરણ પામેલા જે સજીવો છે એની ઉપર આધાર રાખતો હોય છે મોટાભાગના ઢોરો માટેના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે છે એટલે ઢોરો માટેનું જે ઘાસ કરવું બરાબર એનું વિઘટન તરીકે એટલે કે અથવા તો વિઘટકો તરીકે કાર્ય કરતું હોય છે એ રીતે તેઓ ખનિજોના ચક્રિયકરણમાં મદદરૂપ બને છે એટલે જે મિનરલ સાયકલ આપણે ઘણી બધી સાયકલો જોઈ બરાબર તો જે ખનિજો છે એના ચક્રિયકરણમાં આ જે ફૂગ છે એ મદદરૂપ થતી હોય છે તો એનું ઉદાહરણ જોઈએ તો કે અલ્ટરનેરિયા બરાબર ટ્રાઇકોડર્મા અને આર્થોબોટ્રિયસ એ ભક્ષક ફૂગનું ઉદાહરણ છે એટલે કે ભક્ષક ફૂગ એટલે બીજા જે સજીવો છે એનું ભક્ષણ કરીને જીવતી ફૂગ એનું ઉદાહરણ છે તે જીવતા સૂત્રકૃમિઓને તે ખોરાક તરીકે ગ્રહણ કરે છે એટલે જે સૂત્રકૃમિઓ બરાબર જે સજીવ છે સૂત્રકૃમિ એનું ખોરાક તરીકે ગ્રહણ કરતા હોય છે એટલે કે એનું ભક્ષણ કરતા હોય છે તેથી તેને નિમેટોફેગસ ફૂગ પણ કહેવામાં આવે છે એટલે તેથી આ ફૂગને નિમેટોફેગસ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર તો આ જોઈએ મિત્રો આપણે ફૂગ બરાબર ફૂગ જે સૃષ્ટિ છે એના લક્ષણો જોયા એ ફૂગ સૃષ્ટિની અંદર બીજા જે ચાર વર્ગો છે બરાબર ફાયકોમાયસિટીસ આસ્કોમાયસિટીસ બેસિડોમાયસિટીસ અને ડ્યુટેરોમાયસિટીસ બરાબર તો એ જે વર્ગો પણ આપણે જોયા તો કદાચ પરીક્ષામાં પૂછી શકે કે ફૂગ સૃષ્ટિ વિશે વર્ણન કરો અથવા તો કોઈ પણ આ એકાદ બે આ જે વર્ગ છે એના વિશે વર્ણન કરવાનું પૂછી શકે અથવા તો ઉદાહરણ પૂછી શકે તો મિત્રો તમે લખી શકો આમાંથી કે આટલા જે શું કહેવાય વર્ગો છે એના લક્ષણો તમે લખી શકો તો આશા રાખું છું મિત્રો કે તમને આ ફૂગ સૃષ્ટિ વિશે થોડી ઘણી માહિતી મળી હશે બરાબર હવે આવતા લેક્ચરમાં આપણે બીજી સૃષ્ટિઓ વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.